આના સાથે જ અત્યારે જે મહત્વના સમાચાર મળી રહ્યા છે, ન્યૂઝ 18 ના અહેવાલની અસર થઈ છે. અહેવાલ બાદ પોલીસે કાર્યવાહી કરી છે. વાત કરી રહ્યા છે રાજ્ય યુવક બોર્ડના કન્વીનરની ધરપકડની. મહીસાગરના કન્વીનર યોગેન્દ્ર મહેરાની ધરપકડ કરવામાં આવી છે. વાયરલ વિડીયો જે દારૂની અને બર્થડે પાર્ટીનો આપણે જોયો હતો, એ વાયરલ વિડીયોમાં કુલ 16 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી હતી, બિયરની બોટલો તલવાર સાથે કેક કાપી હતી. 16માંથી 6ની પ્રોહિબિશનનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. અને આ સાથે જ આપણે જણાવી દઈએ કે આ અહેવાલ, આ વિડીયો જ્યારે વાયરલ થયો હતો ત્યારબાદ કોઈ કાર્યવાહી પોલીસ તરફથી કરવામાં નહોતી આવી, પરંતુ સ્થાનિક ધારાસભ્ય અજીતસિંહ તરફથી આની ફરિયાદ નોંધવામાં આવી. ત્યારબાદ ન્યૂઝ 18 સમગ્રપણે આ મુદ્દો સૌ પ્રથમ ઉઠાવ્યો હતો, ત્યારબાદ આપણે આ મુદ્દો અત્યારે આગળ વધતો જોઈ રહ્યા છે, જ્યાં 16 લોકોની અહીંયા ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી 6ની પ્રોહિબિશન એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આપણી સાથે સંવાદદાતા મિતેશ પણ જોડાઈ ગયા છે. મિતેશ, શું વધુ વિગતો અત્યારે મળી રહી છે? આપણી સાથે અત્યારે મહીસાગરથી સાંધાતા મિતેશ ભાટિયા પણ જોડાઈ ગયા છે. મિતેશ, અવાજ આવી રહ્યો છે આપને, શું વધુ વિગતો મળી રહી છે? બિલકુલથી જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના એક યુવાનનો બર્થડે ના દિવસે વિડીયો વાયરલ થયો હતો, જેમાં જે વ્યક્તિ જન્મદિવસ હતો એ વ્યક્તિ દ્વારા તેના જન્મદિવસની ઉજવણીમાં તલવારથી કેક કાપવામાં આવી હતી, તેમજ એક હાથમાં બિયર લઈને ઉભા રહેલા વિડીયોમાં જોવાઈ રહેલા હતા. જે વ્યક્તિઓ વીરપુરના વરદરા ગામના હતા તેમને બર્થડે પાર્ટીના વિડીયોમાં એક ભાજપના રમતગમત યુવક બોર્ડના કન્વીનર યોગેન્દ્ર મહેરા પણ જોડાયા હતા, જેથી જિલ્લા ભાજપના મોટા નેતાઓ દ્વારા યોગેન્દ્ર મહેરાનું તાત્કાલિક જે રાજીનામું છે તે લેવામાં આવી રહ્યું તેવી પ્રાથમિક માહિતી અત્યારે હાલ મળી રહી છે. તેમજ સમગ્ર મામલે બહાર આવ્યા બાદ પોલીસ દ્વારા ભાજપના રમતગમતના કન્વીનર સહિતના 16 જેટલા લોકો છે તેમની ધરપકડ કરવામાં આવી છે, અને 16 પૈકીના 6 લોકો પર પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી હાલ પોલીસ મથકે લાવવામાં આવ્યા છે. જી મિતેશ, પણ અહીંયા સવાલ આ મુદ્દાઓની સાથે એ પણ સૌથી મોટો ઊભો થતો દેખાઈ રહ્યો હતો કે દારૂબંધીવાળા ગુજરાતની અંદર આટલી મોટી માત્રામાં દારૂ કેવી રીતના પહોંચ્યો, આ રીતના બિયરની બોટલો કેવી રીતે પહોંચી, તો એ અંગે પણ શું પોલીસ કાર્યવાહી કરી રહી છે કોઈ, કે આ દારૂ તેઓ ક્યાંથી લઈને આવ્યા હતા? જે ચોક્કસથી જો વાત કરવામાં આવે તો રોજ જે વીરપુર બર્થડી પાર્ટી યોજાઈ હતી એમાં, અને એમાં ગાંધીના ગુજરાતની અંદર સરેઆમ જે દારૂ વેચાયો હતો, પરંતુ સમગ્ર જે મામલો છે તે મીડિયાએ મીડિયા સમક્ષ કંઈ પણ પોલીસ બોલવા તૈયાર નથી, અને અત્યારે હાલ જે છે તે 16 લોકોની ધરપકડ કરી અને અલગ અલગ ગુના દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરી છે. જી આભાર મિતેશ સમગ્ર વિગત માટે. તો આપને એક વખત ફરી જણાવી દઈએ કે ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે પોલીસ અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે એમાં એ જવાબ એમની પાસે નહોતો કે આટલી માત્રામાં દારૂ અહીંયા પહોંચ્યો કેવી રીતે.